ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? તો ચાલો આજે સવારમાંથી આજે આપણે BSM 3 ગૌણ ગુજરાતી એમાં આપણા કવિ છે ઝવેરચંદ મેઘાણી એમનું જે યુગ વંદના તમારે જે પેપર આવે છે એ પેપરમાં આપણે કાવ્ય જોઈ ગયા. બીજું કાવ્ય છે સ્વપ્ન થકી સર્જેલી. તો આ કાવ્ય આજે આપણે જોઈએ. પહેલાં તમને નાની એવી માહિતી આપી દઉં કે બંગાળી કવિ છે દ્વિજેન્દ્રલાલ રાય. એમણે એક નાટક લખેલું હતું શાહજહાં. આ નાટક ઉપરથી એ નાટકમાં બંગાળી જે રાષ્ટ્રગીત છે અમાર જન્મભૂમિ એ રાષ્ટ્રગીત ઉપરથી અનુવાદ કરી અને લેવાયેલું આ કાવ્ય છે સ્વપ્ન થકી. નોર્મલી આપણે વિચારીએ તો રાત્રે આપણે ઊંઘી જઈએ અને આપણને જે સ્વપ્નાઓ જોવાની જે ટેવ હોય છે ને, એવી જ રીતે આ કાવ્યમાં કવિએ એમણે જોયેલા જે સ્વપ્નાઓ છે ને, એમાં સર્જાયેલી જે દુનિયા છે ને, એનું વર્ણન કર્યું છે. આ કાવ્ય જે 1925માં લખાયેલું છે. આ જે સર્જન કર્યું છે એમાં કવિએ કેવા કેવા સ્વપ્નાઓ જોયેલા છે, તો આપણા જે કવિ છે જ્યારે નિંદ્રાધીન હતા, જ્યારે એકદમ નિંદ્રામાં ખોવાયેલા હતા, એમના માનસપટ ઉપર અનેક જાતના ચિત્રો દેખાય છે. આપણે રાત્રે સૂઈ જઈએ, સવારના જે વિચારો જેની આરે વાત કરી હોય, ઘણા બધા ઊંડાણમાં આપણે વિચારતા હોય, તો એમાંના કેટલાય પટ ચિત્રો છે ને આપણા માનસપટ એટલે મગજમાં રાત્રે એક પછી એક વાગોળાતા હોય, એમાં ને એમાં અલગ અલગ નવા વિચારો ભળે અને નવા જે આપણા મગજમાં વિચારો આવે ને આપણી આંખની સામે એ દ્રશ્ય દેખાય એટલે આપણે એમ કહીએ કે અમને સ્વપ્નાઓ આવ્યા. પણ ખરેખરથી સ્વપ્નાઓ છે કે નથી એ તો આપણે નથી જાણતા. પણ અહીંયા માનસપટ ઉપર અનેક જાતના જે ચિત્રો આપણને દ્રશ્યમાન થતા હોય ને, જે નજરે પડે છે, જેને આપણે સ્વપ્નાઓ એનું નામ આપીએ છીએ, કવિએ આ આખા વિશ્વની કેવી કલ્પના કરી છે જોજો. આપણે તો દિવસના જે પણ વાત વિચાર કે જે વસ્તુ હોય રાત્રે સ્વપ્નાઓમાં, પણ આપણા કવિ ઝવેરચંદ મેઘાણીએ કેવા સ્વપ્નાઓ જોયેલા છે આપણે આપણા માટે ને વધી વધીને આપણા પરિવારના કોઈ સભ્યના માટે ને એવા બધા સ્વપ્નાઓ આપણે નિંદ્રામાં જોતાય. પણ અહીં તો કવિએ કેવા સ્વપ્ન જોઈએ છે, કવિએ કેવી કલ્પના કરી છે. કવિએ આ આખા વિશ્વની એવી કલ્પના કરી છે કે આપણો જે દેશ રાષ્ટ્ર એ કેવો હોવો જોઈએ. દેશમાં લાખો કરોડો નાગરિકો એટલે કે લોકો રહે છે, ત્યાં એવા દેશમાં ખાવા માટે અનાજ, કઠોળ, શાકભાજી, ફળ, ફૂલ અને બીજા ધાન્યથી આ સૃષ્ટિ ભરેલી છે. આ પૃથ્વીનો આખો પટ જાણે સ્વપ્નાઓમાં સર્જાયેલ હોય ને એવું કવિએ મુજ જન્મભૂમિ એવા શબ્દથી શું કીધું છે કે મારી જન્મભૂમિ જે વિસ્તરી છે, હરિયાળીથી જે લહેરાય છે, એવી મારી જન્મભૂમિ છે. આ સ્ક્રીન ઉપર તમારું જે બીજું કાવ્ય છે સ્વપ્ન થકી સર્જેલી, એમાં જ કવિએ પહેલાં કીધું કે ધન ધાન્ય ફૂલે લચકેલી, ધન ધાન્ય ફળ ફૂલ શાકભાજી કઠોળ બધાયથી મારી આ જે સૃષ્ટિ છે ને, વસુધા એટલે કે આ પૃથ્વીનો જે પેટાળનો જે ભાગ છે ને, સરસ મજાનો લીલી આ જે હરિયાળી છે, ધન ધાન્ય જે ઉગાડેલું છે, એનાથી આખો આખો વિસ્તાર છે એ મારા સ્વપ્નમાં દેખાય છે. મારી મૂજ એટલે કે હું જે જન્મભૂમિમાં જન્મેલો છું એ આખી હરિયાળીથી લહેરાય છે એવું મને નજર સમક્ષ થાય છે. નવખંડ હોય, ધરા હોય કે જે પણ જગ્યા છે, નવે નવ ગ્રહો, જે ધરતી, જે ધરા ઉપર અમે જન્મ લીધો છે ને, આવી ધરતી જેવી બીજી કોઈ ધરતી નથી. આની સમવડી, આની સરખામણીમાં પૃથ્વી પર આપણે રહીએ છીએ તો પૃથ્વી જેવો બીજો રહી શકાય, એની સરખામણીમાં આવી શકે એવો કોઈ ગ્રહ છે કે જ્યાં માણસોની ઉત્પત્તિ છે, કે આપણે અત્યારે આ પૃથ્વીના સરસ મજાના પટ ઉપર સરસ મજાના વનસ્પતિઓની હારે ધન ધાન્યથી એકદમ ફળફૂલથી ફળદ્રુપ થતી જે જમીનમાં રહે છે એવી કોઈ સમોવડી છે નથી. બધા દેશ છે એમાં કોઈક મહારાણી હોય, બધા દેશો જે અલગ અલગમાં રાજ્ય જે હાલતું હોય, જ્યાં સામ્રાજ્ય હોય, અહીંયા કેમ કોઈ પણ વ્યક્તિ છે એ રાજા કે રાણી તરીકે જે એની ધ્યાન રાખતું હોય ત્યાં મહારાણી. તો બધા દેશની મહારાણી હોય ને તો એ મારી
હું જે જન્મ લીધો છે, મેં જે ભૂમિ ઉપર જન્મ લીધો છે એ મહારાણી છે, એની તુલના કોઈ ન કરી શકે. પૃથ્વી છે એની તુલના બીજા કોઈ ગ્રહો સાથે ન કરી શકાય. તમે પ્રશ્ન કરે છે કવિ કે કયો ક્યાં બીજે દીઠેલી છે, તમે કહો કે પૃથ્વી જેવી બીજી ધરતી કે આ જે સરસ મજાનો પટ છે એ તમે ક્યાંય બીજે દીઠેલો છે, આ મેઘતણી કાળાશ, આ નવમંડળની કાંતિ, આ વીજતણા અજવાસ, તમે વરસાદની ઋતુઓમાં જે સરસ મજાના કાળા ટોપ ઘટા ટોપ જે વાદળો છે એની જે કાળાશ છે એ તમે ક્યાંય બીજે જોઈ છે, આ નવમંડળ આકાશનું જે મંડળ છે એમાં જે ક્રાંતિ, આપણા જે નવે નવ ખંડો છે એના જે સરસ મજાના અલગ અલગ કલર છે, એની અલગ અલગ જે વાતાવરણ છે એ તમે બીજે ક્યાંય જોયેલું છે, આ સરસ મજાનો જે અજવાળું સૂર્ય અને ચંદ્ર, સવારે સૂર્ય રાત્રે ચંદ્ર, જે સરસ મજાના ચંદ્ર અંજવાળિયા અને અંધારિયા, અંજવાળિયામાં જે સરસ મજાનો પ્રકાશ પાથળે છે, આવો ઉજાસ આવો પ્રકાશ છે એ આપણે પૃથ્વીથી દૂર બીજે ક્યાંય જોવા મળી શકે, ન મળી શકે. અહીં પંખી તણા સ્વર સુણી પોઢવું સુણી જાગવું હોય, સહુ દેશ તણી મહારાણી, મુજ માં ભૂમિ તુલ્ય કોઈ ન હોય. આપણી જે ભૂમિ છે, જે ભૂમિ ઉપર આપણે રહીએ છીએ, ત્યાં સરસ મજાના પક્ષીઓના સ્વર એટલે કોલાહલ સવારમાંથી સાંભળીએ છીએ. સૌથી પહેલાં પક્ષીઓ જાગે છે અને સૌથી પહેલાં આ જે સૃષ્ટિ છે એમાં જીવજંતુઓ પશુ પક્ષીઓ આપણા જેવા માનવીઓ બધાય રહીએ છીએ, એમાં સૌથી પહેલાં પક્ષીઓ છે ને એ સૂઈ જાય અને સવારનું જે પ્રભાત 4:30-5 કે 5 વાગ્યાનો જે સમય છે, સૂર્યનારાયણ ઉદય પામવાની જે સરસ મજાની સોનેરી કિરણો કે એની જે સરસ મજાનો સમય છે, ત્યારે સૌથી પહેલાં પક્ષીઓ ઉઠી જાય છે અને એના કોલાહાલથી આજે માનવ સૃષ્ટિ કે બાકી બધું જે જગત જે સૃષ્ટિ છે એમને જગાડવા માટે, આપણે બહાર જવું હોય કે જલ્દી જલ્દીમાં સવારે ઉઠવું હોય તો આપણે એલાર્મ રાખી, એની બદલે આપણા એલાર્મ કોણ, તો કે આ પક્ષીઓ છે સરસ મજાના એના કલરવથી સવારમાંથી આપણને સરસ મજાનું જે સવારનો જે સમય હોય એમાં આપણને જગાડે છે. આવો સ્વર તમે સાંભળો છો અને સૂઈ જાઓ છો અને ઉઠો ત્યારે જ આવા સરસ મજાના સ્વર છે એ તમને ક્યાં જ સાંભળવા મળશે, તો આપણી જે જન્મભૂમિ છે એમાં. બધા દેશ છે વિશ્વના, આટલા બધા ખંડો છે એમાં આવેલા દેશો છે એમાં કવિ એમ કહે છે કે મારી જે માતૃભૂમિ, હું જે ભૂમિ ઉપર પૃથ્વી પર જન્મેલો છું ને, એની તુલના બીજા કોઈ હારે કરી શકાય નહીં. કહો ક્યાં બીજે દીઠેલા નદીઓના નિર્મળ વહેણ, આ પહાડો ધુમ્મસ ઘેરા, આ હરિયાળા મેદાન. કવિ છે વારંવાર બધાને પ્રશ્ન કરતા, આમ તો કવિ છે એ પોતાની સ્વપ્ન થકી એટલે સ્વપ્નમાં જે સર્જનો થયા છે, પણ સરસ મજાના સ્વપ્નાઓ જોવે છે ને એમાં એક પ્રશ્ન જે પૂછે છે, અને સરસ મજાની જે આપણી પૃથ્વી ઉપર જેટલી પણ અમૂલ્ય વસ્તુઓ છે, શું કહે છે કે તમે બીજે ક્યાંય દીઠેલું છે, તો કે શું, તો કે નદીઓમાં વહેતા જે નિર્મળ એટલે કે ચોખ્ખું જે પાણી છે, એકદમ સ્વચ્છ, આપણે એમ કહીએ ગંગાજી છે એ મેલા થઈ ગયા છે, યમુનાજી મેલા થઈ ગયા છે, અને બાકી બધી નદીઓ છે એકદમ કચરાવાળી ને એ બધી ગંદી થઈ ગઈ છે, પણ ગમે એ નદી છે એનું પાણી તમે હાથમાં ખોબામાં કે અથેળીમાં લઈને જોજો, એ પાણી છે ને એમાં કોઈ પણ જાતના તમને ખરાબ કે પાણી છે એ બીજો કલર પકડી ગયું હોય કે ગંદુ પાણી તમને નહીં જોવા મળે, હાથમાં લીધેલું જે પાણી છે ને નિર્મળ જળ છે. યમુનાજી કાળા છે પાણી, યમુનાજીનું પાણી કાળું લાગે પણ જેવું તમે હથેળીમાં લ્યો ને એવું જ એ પાણી છે, એકદમ સ્વચ્છ ચોખ્ખું અને નિર્મળ તમને જોવા મળે. તો આ નદીઓના સરસ મજાના જળ છે એમાં વહેતો જે પ્રવાહ છે, જે ઝરણાઓ છે, તમને બીજે ક્યાંય જોવા મળશે? નદીઓ સિવાય આ દેશમાં કેટલા બધા પહાડો છે, ડુંગર છે, પહાડો છે, કોતરો છે, ખીણો છે, આ સરસ મજાના જે મોટા મોટા પહાડોથી ઘેરાયેલો જે પર્વતીય વિસ્તાર છે એમાં સવારના પોરમાં જે ધુમ્મસ આવે આવું સરસ મજાનું દ્રશ્ય તમે બીજે ક્યાંય જોયેલું છે? આવા સરસ મજાના તમારી નજર પડે, તમારી નજરની આંખની જ્યાં ક્ષિતિજ થાય, રેખા બંધાઈ જાય ત્યાં સુધી તમે જોઈ લો કે આવા હરિયાળા મેદાનો તમે ક્યાંય જોઈ શકો છો?
આ ધન ધાન્યથી લહેરાતા સરસ મજાના પવન ફૂંકાતો હોય એવા જે ખેતરો છે, એ ખેતરોમાં ઉત્પન્ન થતા જે પાક છે એમાં જે સરસ મજાની પાક છે એ તૈયાર થઈ જાય ને એની ઉપરની જે સરસ મજાની લણણી થવા માંડે ત્યારનો જે પાક છે સરસ મજાના પવનના લહેરકાથી જે લહેરાય છે, આવું સરસ મજાનું દ્રશ્ય તમને બીજે ક્યાંય જોવા મળે? સહુ દેશ તણી મહારાણી મુજ મા ભૂમિ તુલ્ય કોઈ ન હોય. આખા દેશની મહારાણી જે હોય એવી મારી આ માતૃભૂમિ છે, આ જે જન્મભૂમિ છે ને એની તુલના કોઈની હારે પણ ન કરી શકે. મારી જન્મભૂમિ છે એ જ મારી મહારાણી છે. અહીં તરુ તરુ એ ફૂલ હિંચે, વન વન પંખીડા ગાય, અહીં મધુકર મધભર ગુંજે, પૂંજે પૂંજે લહેરાય. સરસ મજાના તરુ એટલે કે વૃક્ષો, આ પૃથ્વીના પટમાં જેટલા પણ વૃક્ષો છે એમાં ફળ અને ફૂલ છે એ આવે છે, અને સરસ મજાના ફૂલની જે સરસ મજાની ઋતુ આવે, મોસમ આવે ત્યારે બધાય જેટલા પણ ઝાડ છે, જેટલા પણ વૃક્ષ છે, નાના છોડ છે, બધેમાં સરસ મજાના ફૂલ લાગે ને એ ફૂલ પવનના ધીમા ધીમા લહેરથી જે હિંચોળા મારતા હોય એ સરસ મજાના દ્રશ્યો છે એ માતૃભૂમિ ઉપર જોવા મળે છે. વનવગડાના જે પંખીડાઓ છે એ કેટલા સરસ મજાના ગીતો ગાય છે, એની ભાષામાં જે પણ ગીતો ગાય છે પણ સરસ મજાના આપણને સાંભળવા ગમે એવા જે સરસ મજાના મધુકર અવાજે એનો જે કલરવ છે, અહીં મધુકર મધભર ગુંજે, ભમરાઓ છે, મધુકર એટલે ભમરાઓ, ભમરાઓ એક ફૂલ ઉપરથી ઉડીને બીજા ફૂલ ઉપર એમ થતા થતા જંગલના જે પણ જગ્યાએ ઝાડ ઉપર જેટલા પણ વૃક્ષો છે ને એ બધા વૃક્ષો ઉપર ભમરો છે ને એ પોતાની જે સરસ મજાની પાંખો ફળફળાવી અને એને મન થાય, એને જે ઈચ્છા થાય એ બધા ફૂલ ઉપર બેસી અને એનું રસપાન કરી શકે છે. સરસ મજાની જે ફૂલ છે, ઝૂલતી ડાળીઓ છે, એમાં સરસ મજાના જે લહેરો તરંગો આવે છે ને જે જોવા મળે છે એ બીજે ક્યાંય ના જોઈ શકીએ. મધુપી પુષ્પો પર ઢળી પોઢતા અન્ય કહ્યા એક હોય, સહુ દેશ તણી મહારાણી મુજ મા ભૂમિ તુલ્ય કોઈ ના હોય. સરસ મજાના પુષ્પના રસ પીને એક પ્રકારનું રસપાન કરી અને મધુ એટલે કે ભમેળ, ભમરાઓ અને જે માખીઓ છે એ સરસ મજાની અલગ 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 ફૂલ ઉપર બેસી એમાંથી એમનું રસપાન કરી અને સરસ મજાના પવનની લહેરકી વારે આરામ કરતા હોય, પોઢતા હોય તમને બીજે ક્યાંય જોવા મળે? મારા દેશની, મારી આ જે ધરતી છે એવી ધરતી, મારી આ માતૃભૂમિ છે એની તુલના છે કોઈ હારે ન કરી શકીએ. તુજ સમ નથી ક્યાંય જગતમાં પ્રિયજનના આવિધ પ્રેમ, તુજ ચરણો ચાપી હૃદયમાં જીવવાની હરદમ નેમ. આપણા સરખા, આપણા જે જગતમાં રહીએ છીએ, આપણે આપણા સામાજિક કુટુંબમાં રહીએ છીએ, માનવી આપણે એક સામાજિક પ્રાણી છીએ, આપણા મમ્મી પપ્પા હોય, સાસુ સસરા હોય, ભાઈ બહેન હોય, નણંદ ભોજાઈ હોય, જેટલા પણ સગા સંબંધીઓની આપણે રહીએ છીએ એ બધા આપણો એક પરિવાર છે. આ જગતમાં પ્રિયજન, માતા પિતા હોય, ભાઈ બહેન હોય, ભાઈ ભાભી હોય, નણંદ ભોજાઈ હોય, જેની પણ હારે આપણે આ જગતમાં સંસારમાં રહીએ છીએ બધા આપણા પ્રિયજન, સ્નેહીજન, આપણું સારું વિચારવાવાળા છે, તો આ ધરતી ઉપર ભાઈ ભાઈનો જે પ્રેમ છે, માતા પિતાનો પ્રેમ છે, કે મા દીકરાનો, કે જે પણ કુટુંબના સભ્યોનો જે સરસ મજાનો પ્રેમ છે ને એ બધેને વસુધૈવ કુટુંબકમ એટલે એક હારે જોડાઈને રહેવાની જે સરણી દેખાય ને એવી બીજા ક્યાંય કોઈ પણ જગ્યાએ ન જોઈ શકાય. એક સમાન જગત છે તો બધાય લોકો હળીમળી અને એક પરિવાર, પછી ત્યાં જ્ઞાતિભેદ ન હોય, રંગભેદ ન હોય, કોઈ પણ પ્રકારના કોઈ વાદ વિવાદ ન હોય અને દરેક જ્ઞાતિના દરેક લોકો છે એક હારે આ જગતમાં, આ વિશ્વમાં એક કુટુંબ તરીકે રહીએ છે. તુજ ચરણો ચાપી હૃદયમાં જીવવાની હરદમ ને, આપણા જે ચરણ છે, પગ યા પૃથ્વી ઉપર પડે અને પૃથ્વી માતા છે આપણા
બધેનો ભાર ઉપાડીને જો સહન કરે છે આપણે એના હૃદય ઉપર, ધરતી છે એના પટ ઉપર આપણે પગ મૂકીએ, એટલે આપણે એકવાર વિચાર આવવો જોઈએ કે આપણે પગ ક્યાં મૂકીએ છીએ, તો પૃથ્વીની આ જે હૃદય છે ને એના ઉપર આપણે બધા હાલીએ છીએ. તો આપણે બધા હાલીએ છીએ એનાથી આ પૃથ્વીના હૃદય ઉપર કેટલો બધો ભાર આવતો હશે. પણ છતાંય જીવવાની હરદમને સરસ મજાનું જીવન જીવીએ અને આપણે આ પૃથ્વીને નુકસાન ન થાય એવા પગલાઓ, એવું કંઈક કાર્ય કરીએ જેથી કરી અને આપણે પૃથ્વી છે એ આપણા લોકોના જીવનમાં આપણે જે સહારારૂપ બની છે એમને કોઈ નુકસાન ન કરી શકીએ. હું જન્મ જન્મ અહીં મરું અવતરું, મુક્તિ અન્ય ક્યાં હોય, સહુ દેશ તણી મુજ મહારાણી મુજ મા તુલ્ય કોઈ ન હોય. કવિ એમ કહે છે કે આ પૃથ્વી ઉપર આ મારી માતૃભૂમિ જન્મભૂમિ છે, અહીંયા હું એકવાર મરું પાછો અવતરું, એવી રીતે આ જે ક્રિયા છે ને આ ચક્ર છે ને હર હંમેશ હાલતું રહે. અહીં જન્મ લઈ અને મૃત્યુ પામું ને એ જ મારું મુક્તિનું સ્થાન છે, બાકી કોઈ જગ્યાએ મને મુક્તિ ન મળી શકે. પણ આ સરસ મજાની આ પૃથ્વી ઉપર, આ જે ભૂમિ ઉપર મેં જન્મ લીધો છે, ત્યાં જ હું મૃત્યુ પામી અને પાછો જન્મ અહીં લઉં એ મારા માટે એક મુક્તિનું સ્થાન છે. આના જેવું બીજું ક્યાંય ન હોઈ શકે. તો કવિ ઝવેરચંદ મેઘાણીએ પોતાના જે સ્વપ્ન થકી સર્જેલી જે સૃષ્ટિ છે એની કઈ કઈ નવી નવી અવનવી જે વાતો કરી છે એ તમારી જે અભ્યાસક્રમનું આ જે બીજું કાવ્ય છે સ્વપ્ન થકી સર્જેલી અહીંયા પૂરું થાય છે. ફરી પાછા મળીશું, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.